इकबाल गढ़नी सत्यम हॉस्पिटल ने घटना। इकबाल गढ़नी खानगी हॉस्पिटल ने लापरवाही आवी सामे। इकबाल गढ़ सत्यम हॉस्पिटल में खेमराजिया गामना शांताबेन शंकरभाई खराड़ी ने प्रसूति माटे लावामा आव्या हता। लापरवाही ना कारणे प्रसूति दरमियान थयु महिलानु मौत। खेमराजिया गामना आदिवासी परिवार साथे बनी घटना। प्रसूति दरमियान मौत थया, कुटुंबीजनोनो दवाखानामा होबाळो। घटनानी जाण थता पुलिस घटनास्थळे दौड़ी आवी। आदिवासी समाजना लोको तथा आगेवानो पहोंच्या अमीरगढ़ पोलीस स्टेशनमा। ज्यां सुधी पुलिस फरियाद दाखल न थाय त्यां सुधी कुटुंबीजनों द्वारा लाश लेवानो कर्यो इनकार। ब्यूरो रिपोर्ट रतन सिंह ठाकुर बनासकांठा। अहींया जे खरेखर शरमजनक बाबत छे, लगभग तो आवा किस्सा केटलाय थता कदाच मारा ध्यान उपर आया होय ना आया पण आजे ध्यान उपर आयो छे कि गई काले बाईनो ए ऑपरेशन कर्यु तुं, एना पछी पालनपुर लई गया, पालनपुर थी मेहसाणा लई गया, मेहसाणा तां बाई ऑफ थई गई ने त्यां जता बाईनो जळ पेला कूतराना मोते કૂતરું રસ્તામાં પડ્યું એ રીતે બાઈ પાસે કોઈ સાર સંભાળ લીધા વગર રસ્તામાં મૂકીને આ લોકો આવતા રહે એવી સંજોગમાં એટલે દવાખાના પેલા દવાખાના મૂક્યા પણ બાઈને હુદી મૂકીને આવ્યા, વારસદાર હોય નહીં રીતે મૂકીને આવ્યા ને એના લીધે ખરેખર આ ડૉક્ટરની બેદરકારી હતી, પૂરેપૂરી બેદરકારીના કારણે આવું થયું છે। છેલ્લે આ વિસ્તારના આજે સવારમાં અમીરગઢ તાલુકાના આગેવાનો પોલીસ સ્ટેશનમાં ગયા હતા, ફરિયાદ નોંધાવવા માટે ગયા હતા, પણ કદાચ અહીંના અધિકારીઓ કે કર્મચારીઓને એવું લાગતું કે આ ફરિયાદ લેવા જેવી છે ને આ ફરિયાદ ઉપરથી કોઈ દબાણ આવ્યું તો ફરિયાદ નથી લેવી એવું પણ કદાચ બને, તો છતાં આ લોકોએ આગેવાનોને બહુ રિક્વેસ્ટ કરી, તો છતાં પીએસઆઈ ફરિયાદ ના લીધી। આ લોકોએ એવું પણ કીધું કે તમે એફઆઈઆર કરો અને કદાચ પીએમ કે તપાસમાં અમારી એફઆઈઆર ફરિયાદ નીકળી જશે તો ચાલશે, પણ તમે એફઆઈઆર કરો તો છતાં પીએસઆઈ એફઆઈઆર ના કરી ને ના સુટકે અહીંયા એને બેહવું પડ્યું। આ આપ તમે આપણા મારફતે 1000 ટોળું અહીંયા બેઠું છે અને એના અનુસંધાને આ લોકો કદાચ મારા ઉપર બી આ લોકોએ 2-4 વખત ફોન આને ખુદે હું કદાચ આ ટોળામાં નથી આવતો એટલા માટે ને કે ઉશ્કેરી જાણે હું કયો નથી કહેવા માગતો, પણ આ ના સંજોગ હું આજે અહીંયા આવ્યો છું। આ લોકોની મુશ્કેલી હતી તો છતાં હજુ પણ આ ટોળાનું મારી જ સમાજના જો લોકોનું જો માગણીઓ ના સંતોષાતી હોય ત્યારે મારે ફરજમાં આવે છે કે એમના વચ્ચે બેહવું પડે ને જ્યાં સુધી આ લોકો જ્યાં સુધી ન્યાય ના મળે ત્યાં સુધી બેઠા છે, ત્યાં સુધી આ વિસ્તારના એક પ્રતિનિધિ તરીકે મારે પણ બેહવું પડશે। એના પછી આગળને સરકારને કે વહેવારદારોને અધિકારીઓને જે વિચારવા વિચારે વહેલી તકે નિર્ણય લે તો સારું, બાકી પછી ટોળું કેટલે આગળ જાય છે મારા હાથમાં નથી।